સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 5 ભારતના ક્રાંતિક વીરો ભાગ 2 એમાં આપણે જોયું હતું કે રામપ્રસાદ બિસ્મિલ્લા સુધીની આપણે વાત કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે રામકૃષ્ણ બિસ્મિલ્લાનો જન્મ 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહ જહાંપુરમાં થયો હતો. તો ત્યાર પછી તેમણે જે દેશમાં અસહકારની લડત શરૂ કરી તેમાં વિદેશી કાપડની હોળીઓ કરી અને એમને કામગીરી જે સંભાળી હતી અને કાંકરોલી ટ્રેનના ગાઢ સફળતાપૂર્વક જે કામગીરી પૂરી પાડવામાં એમનો ફાળો અગ્રીમ ભાગ એમણે ભજવ્યો હતો. આ માટે તેમને ફાંસીની સજા પણ થઈ હતી. આવું આપણે કાલે વાત કરી હતી બિસ્મિલ્લા, રામપ્રસાદ બિસ્મિલ્લા માટે. ત્યાર પછી આજે આપણે નવો મુદ્દો એમાં જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત એ કરવાની કે પાઠ આજે સમાજની અંદર આપણે સામાજિક વિજ્ઞાનનો ધોરણ 8માં આપણે જે ભણીએ છીએ એની અંદર તમારે જે પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ, ચોથો પાઠ, ચોથા પાઠનું લેસન મૂકવાનું બાકી છે. 3 પાઠ સુધીનું મેં લેસન મૂકેલું છે, બરાબર. તો એ બધું નોટમાં લખેલું હોવું જોઈએ. અને ચોથા પાઠનું આજે હું મૂકી દઈશ, કાલે મારે મૂકવાનું રહી ગયેલ છે. તો આજે હું એ લેશન તમને મૂકી દઈશ. તો એ તમારે એ કરવાનું છે. ત્યાર પછી આપણે આજે 5મા પાઠનું અધૂરું જે જોતા હતા એ આપણે મુદ્દાની ચર્ચા કરી. હવે આપણે જોઈએ છીએ કે અશફાક ઉલ્લા ખાન. તો અશફાક ઉલ્લા ખાન છે એમણે હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું. હિન્દુ મુસ્લિમની એકતા કરવાનું કે જે લડી મરતા હતા હિન્દુ અને મુસ્લિમો, તો એ બેને એક કરવાનું કાર્ય આપણે અશફાક ઉલ્લા ખાને કર્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ્લા સાથે એમની ગાઢ મિત્રતા હતી અને ખેલકૂદમાં તેઓ ખૂબ શોખીન હતા. ત્યાર પછી આપણે જોઈએ કે શાહપુરામાં આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો તેમણે રોક્યો હતો અને ટ્રેન, જે કાંકરોલી ટ્રેન લૂંટવાની યોજનામાં પણ એમને ભાગ લીધો હતો, એટલે એમને ફાંસીની સજા આપવામાં આવી. ત્યાર પછી જોઈએ છે ચંદ્રશેખર આઝાદ. તો ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરીએ તો તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો, તે ચંદ્રશેખર આઝાદનું પૂરું નામ છે ચંદ્રશેખર તિવારી. આપણે જોઈએ છીએ કે સીતારામ, ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તો આ તિવારી, ચંદ્રશેખર સીતારામ તિવારી, જન્મ એમનો હતો 23 જુલાઈ 1906માં મધ્યપ્રદેશના ઝાબુઆ ભાવરા નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો હતો. તો ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એમણે પણ દેશભક્તિ માટે ખૂબ કાર્યો કર્યા અને એની સાથે આપણે જોઈએ કે એમનો પ્રારંભિક અભ્યાસ જે કાશીમાં એમણે કર્યો, ભણવાનો જે અભ્યાસ છે એમણે કાશીમાં પૂરો કર્યો હતો અને તેમણે નાનપણથી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયેલા હતા. ત્યાર પછી જોઈએ અસહકારની ચળવળમાં જે ચંદ્રશેખરે ભાગ લીધો હતો, તેમની ધરપકડ પણ થઈ હતી અને અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથ કડી મોટી પડી હતી. જે હાથ કડી હતી એ પણ એ મોટી પડી જાય, એનું કોળું નાનું એટલે નાની ઉંમરના હતા, તો પણ એમને ધરપકડ કરવામાં આવી હતી. અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું, તો તેમણે કહ્યું હતું આઝાદ. એમણે શું કહ્યું હતું? આઝાદ. તો આ રીતે પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બનાવ્યું હતું. પોતાનું જે ના ઘર છે એની, જે પિતાના નામને સ્વાધીનતા અપાવી હતી અને
તેમનું ઘર એ જેલ જ હતી, જ્યારે ત્યારે એમની ધરપકડ થઈ જતી હતી અને એ આઝાદ તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એમણે કાકરોલી ટ્રેન લૂંટવામાં પણ ભાગ ભજવ્યો હતો. બે જણાએ રામપ્રસાદ અને અસ્ફાકુલ્લાએ પણ જે કાકરોલી ટ્રેન લૂંટવામાં ભાગ ભજવ્યો હતો તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. એવી જ રીતે અમે પણ ભાગ લીધો હતો અને દેશમાંથી 40 જે ક્રાંતિઓમાં તેઓ કેટલી બધી ક્રાંતિઓમાં તેઓ પકડાઈ ગયા હતા. આઝાદ ભાગી છૂટ્યા અને તેમને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અને આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. 1931-27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં તેઓ બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસ તેમને ઘેરી લીધી. તે આપણે જોઈએ છે કે અલ્હાબાદમાં આલ્ફ્રેડ બાગમાં તેઓ બેઠા હતા ત્યાં પોલીસે એમની ધરપકડ કરવા એમનો ઘેરો ગાળ્યો. તો આ રીતે આઝાદ એકલા 1.5 કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા અને પોતાની પિસ્તોલથી શહીદ આપણે થઈ પોતાની પિસ્તોલ લઈ અને તેઓ શહીદ થઈ ગયા. આ રીતે પોલીસ બધી જે આપણે જોઈએ છે કે ચંદ્રશેખર આઝાદની અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે 2-3 ગોળી ચલાવી ખાતરી કરી લીધી કે તેઓ મૃત્યુ પામ્યા છે. એટલે તેમની પાસે એમને પણ એવું બીક હતી કે આઝાદ તો ગમે ત્યારે ઊભા થઈ જતા રહેશે, એટલે સાચું કરવા એમને 2-3 ગોળીઓ બીજા પ્રહાર કરવામાં આવ્યા. તો આ ચંદ્રશેખર આઝાદ વિશે આપણે જાણ્યું. હવે આપણે જોઈશું ભગતસિંહ. તો ભગતસિંહને તો બધા જ જાણે છે. આપણે જોયું હતું કે શરૂઆતમાં ભગતસિંહની પંક્તિઓ જે ગાતા વર્ગ શિક્ષક, તો એ પણ આપણે પંક્તિઓ જોઈ હતી કે સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ એક આપિલ મેં હૈ. તો વિદ્યાર્થી મિત્રો, ભગતસિંહ વિશે તો બધા જ જાણે છે કે ભગતસિંહ કોણ હતા. તો એમનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. ત્યાર પછી આપણે જોઈએ છે કે તેમણે અસહકારની ચળવળમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. વિદેશી કાપડની હોળીઓ કરાવી હતી. ત્યાર પછી આપણે જોઈએ છે કે તેમણે લાહોર નેશનલ કોલેજમાં તેઓ ભણવા ગયા હતા ત્યારે તેમની સુખદેવ અને ભગત સિંહ જે છે એ સુખદેવજી અને એટલે કે સુખદેવ અને ભગ આપણે જોઈએ છે કે તેમનો પરિચય થયો હતો સુખદેવજી સાથે અને એ તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ એમણે આપ્યું સુખદેવ. તો ત્યાર પછી આપણે જોઈએ છે કે 1928માં 8 એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત એમણે બોમ્બ ફેંક્યો અને એ બોમ્બ ફેંકવાની કારકિર્દીમાં અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી અને આપણે જોઈએ છે કે તેમણે સૂત્રોચ્ચાર કર્યા ઇન્કલાબ જિંદાબાદ. એમણે આ જે ધરપકડ કરવામાં આવી ત્યારે એમને ક્રાંતિકારીઓ એટલે કે સુખદેવજી ભગતસિંહ એ એમની વાત કરીએ તો એમણે ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્ય કા નાશ હો દુનિયા કે મજદૂરો એક હો આવા નારા લગાવ્યા. ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી અને હવામાં ગોળીબાર કર્યા. શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી અને લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા આપણે જોઈએ છે કે તેમણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય ફાંસી આપવામાં આવી અને એને ફાંસી સજા 23 માર્ચ 1931ના રોજ એ ફાંસી આપવામાં આવી. કઈ 23 માર્ચ 1931માં આ ત્રણેયને ફાંસી આપવામાં આવી. કોણ? રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ આ ત્રણેયને.
તો આ ત્રિપુટીઓથી સૌપ્રથમ સહિત થનારી. તો આવી રીતે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા. તો એમનો જન્મ ઈસવીસન 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તો શ્યામજી કૃષ્ણ વર્મા આપણે જોઈએ છે કે ઈસવીસન 1857ના 4 ઓક્ટોબરે માંડવી કચ્છના માંડવી ગામમાં થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના તેઓ સ્નાતક હતા. તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશ્યથી લંડન માં 1905 થી 18મી ફેબ્રુઆરી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્ય ચાલતું રહે એમાં ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખવામાં આવ્યું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયલોજિસ્ટ નામનું સામાયિક પણ શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને પોતાની ક્રાંતિ ચલાવવા વિનાયક સાવરકર અને મદનલાલ ઢીંગરા અને સરદારસિંહ રાણા અને મેડમ કામા જેવા ક્રાંતિકારીનો સાથ મળ્યો. ભારતીય માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને 1909માં લંડનમાં ટ્રાફલર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ડીંગરાને વિલિયમ વાઇલની ગોળીથી તેમને વિંધી નાખવામાં આવે અને એમની હત્યા કરવામાં આવી. આ ડીંગરાને ફાંસી આપવામાં આવી અને લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ પેરિસ ગયા. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા અને સ્વિટ્ઝરલેન્ડથી 1930માં તેમનું અવસાન થયું. ત્યારબાદ તેમની પત્ની ભાનુમતી ઈસવીસન 1933માં મૃત્યુ પામ્યા. તો આ રીતે એમનું જીવન ચરિત્ર આપણે જોયું શ્યામજી કૃષ્ણ વર્મા કે એમણે પણ આ ક્રાંતિમાં કેટલો ફાળો આપ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ છે કે મેડમ કામા. તો મેડમ કામાનો જન્મ આપણે જોઈએ છે કે ઈસવીસન 1861ના 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. અને એ મેડમ કામા ઈસવીસન 1902 થી 1907 સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા અને 1905 થી શ્યામજી કૃષ્ણ વર્મા એ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી અને મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા. તેમણે 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી. આ પરિષદમાં તેમણે વંદે માત્ર મંત્ર એકત્રિત કરી ભારતનો તિરંગો ધ્વજ આપણે જોઈએ છે સૌ પ્રથમ વાર હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. તો આ રીતે મેડમ કામા વિશે પણ આપણે જાણ્યું અને આ બધાએ જે ક્રાંતિ ભારતના ક્રાંતિવીરોમાં પોતાના નામ નોંધાવ્યા હતા કે એમણે કઈ રીતે એમણે જોડાયા ક્રાંતિમાં અને કેવી રીતે સાથ આપ્યો. તો આ પાઠની અંદર આપણે આ બધા ક્રાંતિવીરો વિશે આપણે સમજ લીધી. એમનો જન્મ ક્યારે થયો, એમણે કેટલું સ્નાતક કર્યું, કેટલું ભણ્યા અને ક્યાંથી તેમણે કોની સાથે રહીને આ ક્રાંતિમાં ભાગ ભજવ્યો. તો આપણો આ પાઠ પૂરો થાય છે. આજે 4થા પાઠનું લેસન મૂકવામાં આવશે. 5મા પાઠનું 2 દિવસ પછી હું લેસન મોકલીશ, એ તમે નોટમાં લખી લેજો. જય શ્રી સ્વામી નારાયણ.